નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવેલા છીએ એક બોટનિકલ ગાર્ડનમાં જે સુરત ખાતે આવેલું છે, કે જ્યાં બોટનિકલ ગાર્ડનમાં અત્યારે ઘણી બધી વસ્તુઓ જોવા મળી શકે છે. જેમ કે આપણે સ્કલ્પચર ગાર્ડન છે, ગુલગુલામય છે, અવસરવન છે, બોટસાઈ આઉટ છે, યુરફોબિયા છે, અશોકવન છે, આ બધી વસ્તુઓ અહીંયા જોવા મળી શકે છે. અને અહીંયા એક આપણે ટ્રેનની પણ સુવિધા છે, કે જે એક મિની ટ્રેન છે, કે જે આખા ગાર્ડનમાં તમને એક આપણે રાઉન્ડ મરાવી શકે મરાવે છે. અને ત્યાં ઘણી બધી વસ્તુ જોવા મળે છે. અત્યારે અહીંયા એક લેક ગાર્ડન પણ છે, કે જ્યાં આપણે અત્યારે બોટની પણ સુવિધા છે, કે જ્યાં આપણે બોટિંગ લેવ પણ કરી શકીએ છીએ. તો એક સારો એવો વિડીયો છે. અને એક આ બોટનિકલ ગાર્ડન છે કે જે અત્યારે ફેમસ થઈ રહ્યું છે, ખાસ કરીને ફોટોશૂટ માટે, કે જ્યાં અત્યારે આપણે પ્રી વેડિંગ ફોટોશૂટ છે, કે પછી આપણે એન્ગેજમેન્ટ માટેના ફોટોશૂટ છે, કે પછી આપણે ઘણા બધા ફોટોશૂટ અહીંયા લોકો પાડે છે યંગસ્ટર માટે. આ ખાસ કરીને બહુ ખૂબ જ એક સારું એવું ગાર્ડન છે, કે અહીંયા ફોટોશૂટ માટે ઘણા લોકો આવે છે. તો આપ પણ અત્યારે જો આપણે સુરતમાં રહેતા હોય તો તમે પણ એક અવશ્ય મુલાકાત લો બોટનિકલ ગાર્ડનની, જે ખૂબ જ સારું છે. અને એક અહીંયા આપણે હાફ ડે માટે આપણે અહીંયા એક આખો સ્પેન્ડ કરી શકીએ છીએ. તો જો તમને અમારો વિડીયો સારો લાગે તો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો, આ છે આ બોટનિકલ ગાર્ડન, જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે. તો મિત્રો, અહીંયા જે બોટનિકલ ગાર્ડન છે એમાં જે એન્ટ્રી ટિકિટ છે તે 12 વર્ષ સુધીના બાળકો માટે 10 રૂપિયા છે. અને 12 વર્ષથી જે મોટી ઉંમરના બાળકો હોય તો એમના માટે એન્ટ્રી ટિકિટ 20 રૂપિયા રાખેલી છે, એમના મેનેજમેન્ટ કે જે કંઈ કમિટી હશે એમના તરફથી. બરાબર. તો એ મિત્રો ખૂબ જ સરસ ગાર્ડન છે. અને તમે એકવાર અહીં આવશો તો અડધો દિવસ એટલે કે હાફ ડે આપણે અહીંયા ઇઝીલી આપણે સ્પેન્ડ કરી શકીએ છીએ. અને જેવો આપણે મિત્રો બોટનિકલ ગાર્ડનની અંદર એન્ટર થઈએ તો આ પ્રમાણેનું મિત્રો આપણે એક સ્કલ્પચર જોવા મળશે, જે અગાઉ વાત કરી લીધી એ પ્રમાણે જે સ્કલ્પચર એમાં ઘણા બધા મૂકવામાં આવેલા છે. હાથીનું છે, અલગ અલગ જે ઘોડાઓ છે એમનું પણ સ્કલ્પચર રાખવામાં આવેલું છે. અને આ જે જમણી બાજુએ છે મિત્રો, એ આપણે જે નાના બાળકો માટેની અલગ અલગ રાઇડ્સ અહીંયા રાખવામાં આવેલી છે, આપણે જે પ્રમાણે મેળામાં જોઈએ એ પ્રમાણે. અને આ જે મિત્રો ટ્રેક દેખાય છે, એ જે ટ્રેક છે એ આપણે જે મિની ટ્રેન હતી તો એ ટ્રેનનો ટ્રેક છે. અને જે આ સામેની બાજુએ છે એ લેક ગાર્ડન છે, એ ખૂબ જ સરસ મજાનું લેક ગાર્ડન છે. અંદર બોટિંગની પણ વ્યવસ્થા છે, આપણે એકદમ દૂર તમે જોઈ શકો કે 3-4 બોટ પડેલી છે. તો એ બોટિંગની પણ વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે. અને જે લેક ગાર્ડન છે તો ત્યાં કિનારે બેસવાની પણ એક ખૂબ જ અલગ મજા છે મિત્રો. તો જો તમે અહીં નજીક સુરતમાં હોય તો અવશ્ય મુલાકાત લો. એક લેક ગાર્ડન ખૂબ જ સરસ ગાર્ડન છે અને સરસ અને મજા આવે એવું છે. તો મિત્રો આ પ્રમાણે છે. અને આ જે મોટા અક્ષરે વેલકમ લખેલું છે, ખાસ કરીને ત્યાં લોકો સેલ્ફી અને ફોટા પણ. અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક ટ્રેન આવી રહી છે અહીંયા. તો આ એક જ ખૂબ જ સરસ અને આ એક અમને માણવા જેવો આનંદ છે ટ્રેનમાં બેસીને. તો અહીં પણ ઘણા જે વિઝિટર આવેલા છે એ પણ બેસે છે, ખાસ કરીને નાના છોકરા જે બાળકો હોય છે નાના બાળકો, તો એમની માટે ખૂબ જ આ એક આહલાદક અનુભવ રહે છે. ખાસ કરીને આ તો એક મોર્નિંગમાં હતો એટલે અત્યારે એટલા બધા હજી વિઝિટરો આવેલા નથી, પણ જો આપણે આફ્ટરનૂન એટલે કે બપોર પછી જઈએ તો ત્યાં ખૂબ જ ઘણો ફ્લો રહે છે. અને આ જે ગેટ છે જ્યારે ટ્રેન આવે છે ત્યારે ખોલે છે, અને ટ્રેન નીકળી જાય પછી એ લોકો બંધ કરી દેતા હોય છે. તો આ ખૂબ જ સરસ ગાર્ડન છે. અને આ જે ડોમ પ્રકારનો દેખાય છે મિત્રો, તો ખાસ કરીને એ લોકો અહીં ખૂબ જ ફોટોશૂટ કરતા હોય છે. અત્યારે પણ જોઈ શકીએ છીએ કે આપણે એન્ગેજમેન્ટ માટેનું કંઈ અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. તો આ એક ખૂબ જ અને સરસ ગાર્ડન છે. અને મિત્રો આ જે છે આ અત્યારે હું છું એ આપણે ભૂલભુલામણી જે કહેવાય ભૂલભુલૈયા એમાં છે, કે ખાસ કરીને ખૂબ જ સરસ મજાનું છે. આમાં એકવાર શું છે કે આપણે એન્ટર તો થઈ જઈએ પણ બહાર નીકળવા માટે આપણે રસ્તો ગોતવો પડે છે કે આપણે ક્યાંથી એન્ટર થયેલા હતા. આજે જે અંદર ઘણા લોકો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો છે અંદર આવેલા છે અને બહાર જવા માટેનો રસ્તો શોધે છે. તો આ એક જ ખૂબ જ આહલાદક અનુભવ છે, કે ખાસ કરીને આમાં નાના બાળકોને એમાં ખાસ કરીને બહુ જ મજા આવતી હોય છે, કે એ લોકો નાના બાળકો માટે ને ખૂબ જ મોજ મસ્તી કરતા હોય છે આની અંદર. તો એકવાર આપ મિત્રો અવશ્ય મુલાકાત લો બોટનિકલ ગાર્ડનની, કે જેમાં ખાસ કરીને તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ આપનો અનુભવ આહલાદક અનુભવ રહેશે. અને આપણે બીજું વાત કરીએ મિત્રો, તો આપણે અત્યારે છે યુક્રોબિયા ગાર્ડનમાં, કે અહીં યુક્રોબિયા કરીને છે આ જે આપણે
પ્રકારનું વનસ્પતિ છે કે એમાં લાલ કલરના ફૂલ અંદર છે, એટલે ઘણા બધા ફૂલો અને ફ્લાવર ગાર્ડન છે અહીંયા. અને જે છે ઇક્રોબિયા ગાર્ડન, કે અહીં લાલ કલરના જે પીળા કલરના પણ ફૂલ આપણે જોઈ શકીએ છીએ. તો એમને આખું ફ્લાવર ગાર્ડન અહીં ડેવલપ કરેલું છે. અને મિત્રો, આપણે જોઈએ કે આ ઔષધવન છે, બોન્સાઈ હાઉસ છે અને પ્લુમેરિયા ગાર્ડન છે આગળ. તો આપણે અત્યારે ઔષધવનમાં છીએ કે આ ઘણા બધા મિત્રો અહીં ઔષધિઓ રાખેલી છે, કે જ્યાં તમે આવો તો આ જે છે ઘણા બધા ઔષધિઓ છે. અને આ દરેક જે ઝાડ કે વૃક્ષ છે તેમની પાસે એમણે નેમ પ્લેટ મૂકેલી છે કે વનસ્પતિનું શું નામ છે, અને મિત્રો કે આપણે કયા રોગ માટે એમનો આપણે ઉપચાર એટલે કે ઔષધિ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. તો આપણે જોઈ શકો છો તમે કે ઘણી બધી વનસ્પતિઓ છે અને એમની દરેક વનસ્પતિ પાસે એક નેમ પ્લેટ છે જે મૂકેલી છે. અને એ શું એટલે કયા રોગમાં આપણે એનો દવા તરીકે ઉપયોગ કરી શકીએ ઔષધિ તરીકે એ મૂકેલું છે. તો આપણે જોઈ શકો છો મિત્રો કે ઘણી બધી વનસ્પતિઓ છે, ઔષધિ વનસ્પતિઓ, અને દરેક વનસ્પતિ પાસે નેમ પ્લેટ મૂકેલી છે. અને આ છે મિત્રો એ એક બોન્સાઈ હાઉસ કરીને છે, કે એમાં જે બોન્સાઈ એટલે કે કંઈ વૃક્ષ કે વનસ્પતિનું નામ છે એ એમણે અહીં મૂકેલું છે બંને બાજુ. તો તમે જોઈ શકો છો. આ મિત્રો આપણે કહ્યું એ પ્રમાણે બોન્સાઈ હાઉસ, અને બંને બાજુએ તમે જોશો તો એ વનસ્પતિ તમને જોવા મળશે. એક નાના પ્રકારનો એક છોડ જ હોય છે અને એનું થડ આપણે તમે જોશો મિત્રો તો એ ખૂબ જ એટલે મોટું છે, અને એમાંથી એની ડાળીઓ અને એમાં ઉપર ફૂલ પણ આવે છે. તો આ એક આખું બોન્સાઈ હાઉસ કરીને એમણે બનાવેલું છે બોટનિકલ ગાર્ડનમાં. તમે જોશો તો અલગ અલગ કલરના ફૂલો. અને આ મિત્રો છે પ્લુમેરિયા ગાર્ડન, કે પ્લુમેરિયા કરીને કોઈ વનસ્પતિ છે કે એમણે આખું જે વનસ્પતિ છે એમનું આખું ગાર્ડન ડેવલપ કરેલું છે. તો મિત્રો ખૂબ જ સારું છે. અને આ જે જમણી બાજુએ આપણે તમે જોઈ રહ્યા છો મિત્રો એ આખું બાંબુ છે. આપણે અનુભવ ખૂબ જ સરસ રહ્યો, ખાસ કરીને મારા માટે, કારણ કે અંદર આપણે તમે અંદર આની અંદર એન્ટર થઈએ એટલે આપણે એમ જ લાગે કે આપણે જંગલમાં આવી ગયા છીએ. તો આ પણ ખૂબ જ સારો અનુભવ રહેશે જો આપ વિઝિટ કરશો. અને મિત્રો આ જે છે એ આપણે અશોકવન છે, આગળ અશોકવન હર્બલ ગાર્ડન અને 5 સીટ આઉટ. તો આપણે તમે જોઈ રહ્યા છો આપણો અશોકવન છે, તે અશોકના વન ત્યાં મૂકેલા છે. અને મિત્રો આપ આ જે આપણે જે ટ્રેનની વાત કરી લીધી એ ટ્રેન અત્યારે આવી રહી છે. ગાર્ડન એ ખૂબ જ સારો વ્યૂ આવે છે અહીંયાથી. અને જે મિત્રો આ સામે દેખાય છે આપણે ટનલ જેવું, એટલે ખાસ કરીને એ ટ્રેન માટે જ એ આખું બનાવેલું છે, કે ટ્રેન અંદરથી પસાર થાય છે તો જેમ ટનલમાંથી પસાર થતી એ પ્રમાણે આપણે અનુભવ થાય છે. તો એ પણ ખૂબ જ સારો અનુભવ છે.
તો જો મિત્રો આપ લેક ગાર્ડનની મુલાકાત લો તો તમે એકવાર આ અનુભવ ખાસ કરીને કરજો, ટ્રેનમાં બેસવાનો, અને આપની સાથે જો નાના બાળકો હોય તો એમને પણ બેસાડજો, કારણ કે ખૂબ જ મજા આવશે એમને પણ, અને તે પણ સારું એવું એન્જોય કરશે અહીં. જી મિત્રો, આ આપણે જોઈ રહ્યા છો એ પંચદેવતા વન છે, કે બિલીનું વન છે, પીપળો છે, એટલે એ પ્રમાણે પાંચ છે સોપારીનું છે. અને આ એક ખૂબ જ સરસ ગાર્ડન એ બનાવેલું છે, કે તમે જ્યારે આવશો અહીં બોટનિકલ ગાર્ડનમાં તો એ ખૂબ જ સારું ગાર્ડન છે. અને અહીં તમે મિત્રો જોશો તો એ ગ્રીનરી જ ગ્રીનરી તમને દેખાશે, કારણ કે એ લોકો ખૂબ જ સારી રીતે આ ગાર્ડનને મેન્ટેન પણ કરેલું છે એ પ્રમાણે. અને આ છે મિત્રો રોક ગાર્ડન, કે પથ્થરોથી બનાવેલું છે, આ પણ ખૂબ જ સરસ છે આપણે અહીં ચડવા. એ આપણે ઉપર જઈશું તો ઉપર પણ એ લોકોએ પથ્થરોને એ રીતે એની અરેન્જમેન્ટ કરી છે, કે ખૂબ જ સરસ છે. અને આ પણ એક રોક ગાર્ડન એમણે જે ડેવલપ કર્યો છે, ખૂબ જ સરસ મજાનું ગાર્ડન છે. આ આખું લેક ગાર્ડન છે, કારણ કે અહીં અંદર એક જ લેક છે, પણ એમને એ રીતના એ લોકોએ ડેવલપ કર્યું છે, એ પણ ખૂબ સરસ અને આહલાદક અનુભવ છે. અને મિત્રો જે આગળ મેં વાત કરી હતી એ પ્રમાણે, કે ફોટોશૂટ માટે આ ગાર્ડન ખૂબ જ ફેમસ છે, તો જોઈ રહ્યા છો કે અહીં પણ આપણે કોઈ ફોટોશૂટ ચાલી રહ્યું કોઈ ફંક્શનનું, યંગસ્ટર માટે ખાસ કરીને. તો આ પણ આપણે જોઈ રહ્યા છો, આ અહીં લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. અહીં ઘણા બધા મિત્રો આ વાત કરું તો આપણે પ્રી વેડિંગ ફોટોશૂટ છે, એન્ગેજમેન્ટ માટેના ફોટોશૂટ છે, બેબી શાવર માટેના ફોટોશૂટ છે, તો ઘણા લોકો અહીં આવતા હોય છે ફોટોશૂટ માટે ખાસ કરીને. અને યંગસ્ટરમાં એના માટે જ ફેમસ થયેલું છે. આપ મિત્રો જોઈ રહ્યા છો આ એક કોઈ બીજું ગ્રુપ છે, એ પણ ફોટોશૂટ કરી રહ્યું છે અહીં. આપ જોઈ રહ્યા છો મિત્રો ઘણા બધા ફોટોશૂટ ચાલી રહ્યા છે. મિત્રો હું તમને ખાસ વિનંતી કરીશ કે જો આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.